નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર એક સાથે બે બે સિસ્ટમ સક્રિય ગુજરાતની અંદર સૌથી મોટી આગાહી નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના ત્રણ મહિનાની શિષ્યવૃત્તિ મળવાની છે અમિત શાહની આ મોટી જાહેરાત હવે પોસ્ટ ઓફિસમાં બનશે આધાર કાર્ડ ભારત સરકારની મોટી જાહેરાત ધોરણ દસ અને બારની પરીક્ષા ફી મોટો નિર્ણય આયુષ્યમાન કાર્ડ નવી બીમારી ઉમેરી ખુશખબર પીયુસી નવો નિર્ણય વાહન ચાલકો માટે મોટા સમાચાર પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયા કૃષિ મંત્રીની મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે હવે પોસ્ટ ઓફિસે પણ તમે આધાર કાર્ડ કઢાવી શકશો પોસ્ટ ઓફિસ દ્વારા નવી જાહેરાત જાહેરાત મોટી કરી નાખવામાં આવી છે ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા હવે પોસ્ટ ઓફિસોની અંદર પણ આધાર કાર્ડ બનાવી દેવામાં આવશે જે લાંબી લાંબી લાઈનો આધાર કેન્દ્રોમાં થતી હોય છે ને રોકવા માટે હવે પોસ્ટ ઓફિસ પણ આધાર કાર્ડ બનાવશે આની પોસ્ટ કરીને પોસ્ટ ઓફિસે ખુદ જણાવી દીધું છે પોસ્ટ ઓફિસ દ્વારા સોશિયલ મીડિયાની અંદર જાણકારી આપી દીધી છે શેર કરી દીધી છે કે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ આપવાનું હવે પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ વિભાગ દ્વારા પણ શરૂ કરી નાખવામાં આવ્યું છે તો હવે લોકો પોતાની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પણ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે નામ સરનામું અપડેટ ફોટો બધું જન્મ તારીખ વગેરે તમામ વસ્તુ અપડેટ કરાવવું હોય તો હવે પોસ્ટ ઓફિસમાં જઈને પણ અપડેટ કરાવી શકશો આ માટેનો જે પણ ચાર્જ હશે આધાર સેન્ટરમાં જેટલો ચાર્જ લેવામાં આવે છે એટલો જ ચાર્જ પોસ્ટ ઓફિસની અંદર પણ લેવામાં આવશે તો પોસ્ટ ઓફિસમાં હવે આધાર કાર્ડ બનાવી આપવામાં આવશે આજના સૌથી મોટા અગત્યના સમાચાર મિત્રો અમિત શાહ આજે શિષ્યવૃત્તિ જાહેર છે એક સાથે ત્રણ ત્રણ મહિનાની શિષ્યવૃત્તિ જાહેર કરશે વિદ્યાર્થીઓ માટે ખુશખબર નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં જે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રોને અમિત શાહ દ્વારા આજે શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવશે આ શિષ્યવૃત્તિ વિતરણનો કાર્યક્રમ મંગળવારે એટલે કે આજે યોજાવાનો છે ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં યોજાનારો એક કાર્યક્રમ છે તે ગૃહમંત્રી હાજર રહેવાના છે જેમાં રાજ્યના અગિયાર લાખ વિદ્યાર્થીઓ જેને નમોલક્ષ્મી યોજનામાં ફોર્મ ભર્યું હતું નમો સરસ્વતી યોજનામાં ફોર્મ ભર્યું હતું આ તમામને આજે ડીબીટી દ્વારા ખાતામાં રકમ જમા કરવામાં આવશે આ વર્ષે જૂન મહિનાની અંદર નેવ હજાર થી વધુ વિદ્યાર્થીઓને પહેલો હપ્તો ચૂકવી દેવામાં આવ્યો છે પરંતુ જૂન મહિના પછી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો હપ્તો વિદ્યાર્થીઓને મળ્યો નથી

ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા ફી જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ દસમાં નિયમિત વિદ્યાર્થીઓ માટે ચારસો પાંચ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે ધોરણ બારના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમના માટે પાંચસો રૂપિયા ફી અને ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે છસો ને પંચાણું રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે તો ધોરણ દસ અને બારની બોર્ડની ફી પરીક્ષા નક્કી કરી નાખવામાં આવી છે તો ફી જાહેર કરવામાં આવી ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર એક સાથે બે બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ફરીવાર મોટી આગાહી આવી ગઈ છે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે બીજા દિવસે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી નાખી છે ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન પણ રહ્યો છે જેને કારણે પણ વરસાદી માહોલ સર્જાયો છે તો આજે બાવીસ તારીખે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી આજે પણ કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિભાગમાં હવામાન વિભાગે વરસાદી આગાહી કરી છે તો વરસાદી આગાહી આજે પણ કરી છે એક સાથે બે બે સિસ્ટમ સક્રિય છે જેને કારણે ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ ત્યાર પછીના મિત્રો સમાચાર કાર્ડની અંદર નવી બીમારીઓને જોડી નાખવામાં આવી છે આયુષ્યમાન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન યોજનાને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવે એવી મોટા સમાચાર આયુષ્માન કાર્ડ દ્વારા વૃદ્ધોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે અત્યાર સુધી પચીસ હેલ્થ પેકેજ આની અંદર ઉપલબ્ધ છે ત્યારે હવે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે આ પેકેજની અંદર હજી મોટી બીમારીઓને પણ સામેલ કરવામાં આવશે જેની અંદર અલ્જાઈમર ડિમેન્શિયા હાર્ટ ફેલિયર અને બીજા મોટા મોટા રોગોનો પણ આની અંદર સમાવેશ કરી નાખવામાં આવશે જેથી આ રોગોની સારવારમાં ઘણા બધા પૈસા ખર્ચવામાં આવતા હોય તેથી આ રોગોની સારવારને પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે મોટા સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આપી દેવામાં આવ્યા છે

નવો નિયમ લાગુ કરી નાખ્યો છે હવે જો તમારે પીયુસી કઢાવવું હોય તો નવી રીત અપનાવી પડશે નવો નિયમ આવી ગયો છે પીયુસી સેન્ટરના સંચાલકોએ હવે પીયુસી બનાવતી વખતે નવા નિયમોનું પાલન કરવાનું છે આની માટે હવે પીયુસી સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો રહેશે આ સોફ્ટવેરની ખાસ વાત કરી દઉં તો સૌથી પહેલાં વાહન ચાલકોએ પીયુસી સર્ટિફિકેટ જો આપવાનું થાય તો સૌથી પહેલા વાહન ચાલકોના મોબાઈલમાં પીયુસી વર્ઝન ટુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને જેટલું પણ એનું કામ કરવાનું છે વાહનના રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો વાહનનો કયા પીયુસી સેન્ટર પાસે જઈને પીયુસી કઢાવ્યું એ સેન્ટર સાથેનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડિયો આ તમામ વસ્તુ આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે તો જ તમારું પીયુસી સર્ટિફિકેટ બનશે નવો નિયમ આવી ગયો છે દરેક પીયુસી સેન્ટર ધારકોએ પણ આ નવો નિયમ પાલન કરવાનું રહેશે તો મોટા સમાચાર આવી ગયા છે હવે નવું એપ્લિકેશન નવું સોફ્ટવેર આવી ગયું છે જેમાં હવે પીયુસી બનાવવામાં આવશે તો મોટા સમાચાર છે ને અત્યારે આણંદ બાડોલી જૂનાગઢ જામનગર મહેસાણા જિલ્લામાં સૌપ્રથમ અમલવારી કરવામાં આવશે ત્યારબાદ બાકીના જિલ્લાઓમાં પણ અમલવારી કરવામાં આવશે તો પીયુ ને લઈને નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો ધ્યાન રાખી લેજો ત્યાર પછી મિત્રો લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા તમે કાઢી શકશો તમારે પરીક્ષા આપવા માટે આરટીઓના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં તો આ મોટા સમાચાર આવી ગયા છે હવે લર્નિંગ લાઇસન્સ બનાવવું હોય તો લાંબો રાહ તમારે જોવી પડતી હતી ત્રણ ચાર મહિના પછી તમને તારીખ આપવામાં આવતી ને તમારા આરટીઓ જઈને કોમ્પ્યુટરમાં બેસીને પરીક્ષા આપવી પડતી હતી પરંતુ હવે ઘરે બેઠા તમે ઓનલાઈન પણ પરીક્ષા આપી શકો એવી ટૂંક સમયમાં જાહેરાત થવાની છે આ માટે એક મહિનાની અંદર જ જાહેરાત થાય એવા પણ સમાચાર મળ્યા છે આઈટીઆઈ અને ડબલ્યુ આઈ એઆઈ સંસ્થાની અંદર પણ આ લાઇસન્સ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે પરંતુ જે લોકોને ઘરે બેઠા પરીક્ષા આપવી હોય એ મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરથી ઓનલાઈન ઘરે બેઠા પણ પરીક્ષા આપી શકશે એવી ટૂંક સમયમાં જાહેરાત થવાની છે લર્નિંગ લાઇસન્સ લેવું હોય તો ઘરે બેઠા બેઠા તમે લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે મોટા સમાચાર લર્નિંગ લાયસન્સ ને લઈને આવી ગયા ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે 37000 રૂપિયાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી કેન્દ્ર સરકારે ગોબર ધન યોજના શરૂ કરી છે જેમાં ખેડૂતો પોતાના ઘરે ગોબર પ્લાન્ટ બનાવી શકે છે જેના માટે સરકાર તમને 37000 રૂપિયાની સહાય કરશે તો ખાસ કરીને જે પશુપાલકો છે એ પશુપાલકો પોતાના ગોબરનો ઉપયોગ કરી શકે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાની અંદર ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળીને સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપશે તો ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાવના વિકાસને ધ્યાને રાખીને યોજના શરૂ કરવામાં આવી છે પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તો મોટી જાહેરાત છે ત્યાર પછીના મિત્રો સમાચાર લાભ પાચમને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટો નિર્ણય ગુજરાતની અંદર મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાચમ પછી અગિયારમી નવેમ્બરથી કરવામાં આવશે તો મોટા સમાચાર છે તેથી ખેડૂતોએ ત્રણ ઓક્ટોમ્બરથી રજીસ્ટ્રેશન કરવાનું શરૂ પણ થઈ ગયું છે એકત્રીસ ઓક્ટોમ્બર છેલ્લી તારીખ છે આ મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં તમે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી લેજો તો તમે અગિયારમી નવેમ્બરે મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે પોતાનો માલ વેચી શકશો તો લાભ પાચમ પછી એટલે કે અગિયારમી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો કૃષિ મંત્રી દ્વારા મોટું નિવેદન આવી ગયું છે ઓગસ્ટ મહિનામાં ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું એને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે તેમણે કીધું છે કે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે અંડર પ્રોસેસમાં છે રાજ્ય સરકાર ખેડૂતોની વેદના સમજે છે તેમની મદદ માટે સરકાર ઊભી છે સાથે એમ પણ કીધું છે કે ખેડૂતોને થયેલા નુકસાન બદલ સરકાર પૂરેપૂરી હમદર્દી છે ટૂંક સમયમાં સહાય જાહેર કરવામાં આવશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે સહાયને લઈને મોટી જાહેરાત કરી દીધી મોટું નિવેદન આપી દીધું તો મિત્રો મિત્રો આ મુખ્ય સમાચાર સમાચાર આજના દરેક માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના તો મિત્રો વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન